સુરતના અશ્વની કુમાર અને કતાર ગામને જોડતા રેલવે ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટમાં છેલ્લા 6 મહિનાથી કામકાજ ઠપ કરી દેવાયું છે. સુરત શહેરમાં છેલ્લા 5 વર્ષથી BRTS રૂટ પર આવતા વરાછા અને કતારગામ વિસ્તારને જોડતા ઉત્કલ નગર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે એને પૂર્ણ કરવામાં આવતો નથી. રેલવે દ્વારા સમયાંતરે બ્લોક આપવામાં આવતા બ્રિજની કામગીરી તલ્લે ચડી હતી. છેલ્લા 1 વર્ષથી પાલિકા દ્વારા બ્રિજ પર ગડર ચડાવવાની કામગીરી કરવાની હોવાથી રેલવેને બ્લોક આપવાની માંગણી કરી હતી. જોકે રેલવે પ્રશાસન તરફથી આ મુદ્દે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પાલિકા રેલવે મંત્રીને રજૂઆત કરે તે પહેલાં રવિવારે સુરતમાં રેલવે મંત્રી પધારવાના હતા તો શનિવારે ઉત્કલનગર રેલવે બ્રિજના કામ માટે તાત્કાલિક 2 કલાક માટે રેલવે બ્લોક આપી દીધા હતા, જેને લઈને 2 કલાકમાં બ્રિજ પર 4 ગડર ચડાવવાની કામગીરી પૂર્ણ કરાઈ હતી. કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ, ન્યૂઝ 4, સુરત. છેલ્લા 1 વર્ષથી મેગા બ્લોકની માંગણી છે. આ બ્રિજ શરૂ થયો 36 કરોડના ખર્ચે આ બ્રિજની શરૂઆત થઈ હતી. બ્રિજ છેલ્લા 6 મહિનાથી તૈયાર છે, પણ આજ રોજ સુરેશ પ્રભુ રેલ મંત્રી આવે છે, કોઈ મોટી બબાલ ન થાય એના હિસાબે ગઈકાલે 11:30 વાગે મેગા બ્લોક આપ્યો અને આજે બી આપવાની વાત છે. જો આવા મંત્રીઓ જ્યારે આવતા હોય અને એનો વિરોધ ન થાય એના કારણે જ જો મેગા બ્લોક આપતા હોય તો ખોટી વાત છે. છેલ્લા 1 વર્ષથી સુરત મહાનગરપાલિકાની માંગ હતી, કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આવા બ્રિજો તૈયાર થાય છે, જે ટ્રાફિક સમસ્યા હલ કરવાની વાત હોય છે, સુરત સિટીને સ્માર્ટ સિટી તરફ લઈ જવાની વાત હોય છે, દેશભરમાં સુરત સિટી મોખરે હોય ત્યારે આવા મેગા સિટી માટે જ્યારે કોઈ વસ્તુની માંગણી હોય અને કોઈ કામ 1-1 વર્ષ પેન્ડિંગ રહે એ વસ્તુ બરાબર નથી. આજે રેલ મંત્રી આવે છે અને મેગા બ્લોક આપે છે તો સારી વાત છે કે ભાઈ સુરત શહેરના વિકાસમાં એક સિંહ ફાળો થશે. આ કામ ગડર જે લાગી રહ્યા છે પાછળ રેલવે તંત્ર અને સુરત મહાનગરપાલિકાની મદદથી જે કામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે, જો આવી જ રીતે માનવતાના ધોરણે જ્યારે જ્યારે બી રેલવે બ્લોકો માગવામાં આવે છે ત્યારે સમય સૂચકતા વાપરી અને જો આવું આપવામાં આવે તો શહેરના વિકાસમાં બી મોટો સિંહ ફાળો રહે છે. અને જ્યારે જ્યારે રેલ મંત્રી આવે ને જો આવું આપવામાં આવે તો હું એનો વિરોધ કરું છું. અને આગામી દિવસોમાં કોઈ બી દિવસ આવી માંગણી હોય તો સમય પ્રમાણે માંગ પૂરી થાય એવી હું દેશના રાજકારણીઓ પાસે અને દેશનું જે શાસન કરતા હોય એમની પાસે માંગ કરું છું. તમારે પણ ઘણી રજૂઆતો હતી આ બાબતે. છેલ્લા 6 મહિનાથી સળંગ રેલવેને મારી રજૂઆત હતી કે બ્રિજ તૈયાર છે, 3-3 બ્રિજ સુરતમાં તૈયાર હોય, કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર હોય ત્યારે આવા મેગા બ્લોક ન આપવામાં આવે. મારી રજૂઆત તો ઘણા સમયથી છે, ઘણી ચીમકીઓ બી મારી છે રેલવેને. ગઈકાલે જ્યારે GM આવ્યા ત્યારે પણ મેં પરમ દિવસે ધમકી મારી હતી કે તાત્કાલિક ધોરણે આ કામ થાય, પણ રેલ મંત્રી આવે છે અને કોઈ બીજી બબાલ ન થાય એના માટે તાત્કાલિક આ બ્લોક આપવામાં આવ્યો હોય એવું મને દેખાઈ રહ્યું છે. જ્યારે GM પરમ દિવસે મારી મુલાકાત થઈ એમને મેં વાત કરી કે સુરત શહેરનું સહરા દરવાજા ગરનાળું છે, ઘણા સમયથી માંગ છે. સુરત મહાનગરપાલિકાએ પણ છેલ્લા 7-8 વર્ષથી એના પૈસા ભરી દીધા છે, જે ગરનાળું રિપેરિંગ કરવાના હોય 6-7 કરોડ રૂપિયાથી ભરવાના હતા એ બી ભરી દીધા છે, પણ ઘણા સમયથી લાંબો પેન્ડિંગ પ્રશ્ન છે. રેલ જ્યારે આવતી હોય છે ગંદુ પાણી નીચે પડતું હોય છે, બંને બાજુ ટ્રાફિક જ્યારે ઊભી હોય છે ત્યારે દ્રશ્ય જોવું તો ખબર પડે કે સ્માર્ટ સિટીની વાત કરતાં સુરત મહાનગરપાલિકાના શાસકોએ રેલવે ઘરનાળ આવીને જ્યારે વિચારવું જોઈએ કે પરિસ્થિતિ સ્માર્ટ સિટીની કેવી દેખાય છે. કેન્દ્રમાં ભાજપની સરકાર, રાજ્યમાં ભાજપની સરકાર, સુરત સિટીમાં ભાજપની સરકાર, તો કોની રાહ જોવાઈ રહી છે? અનેક પરમિશનો કેન્દ્રમાંથી જે લેવાની છે સુરત મહાનગરપાલિકાને ઘણા સમયથી પેન્ડિંગ છે, વહેલામાં વહેલી તકે આ દૂર થાય એવી મારી માંગણી છે. અને સહરા દરવાજા ઘરનાળાની જો વાત વહેલામાં વહેલી સોલ્વ થાય, ઘરનાળું જે બનાવવાનું છે અંડરબ્રિજ એ સોલ્વ થાય તો વધારેમાં વધારે સારું, નહીં થાય તો આગામી દિવસોમાં એના માટે બી અમે આંદોલન કરશું.